बनासकांठा जिल्लाना धानेरा तालुकाना जड़िया गामे आरोग्य विभाग की बेदरकारी सामे आवी छे। धानेरा तालुकाना जड़िया गामे सरकार द्वारा सामूहिक आरोग्य केन्द्र की सुविधा आपवामां आवी छे, परंतु आ दवाखानामां तबीबना अभावे दर्दीओ सारवार वगर ज परत फरी रह्या छे। गतिशील गुजरात, आधुनिक गुजरात अने मॉडर्न गुजरात आ बधा शब्दों गुजरात सरकार उच्चारी रही छे, परंतु ग्राउंड लेवल की बात करवामां आवे तो आ बधा सूत्रों के दावा पोकळ साबित थई रह्या छे। गुजरात सरकार द्वारा आरोग्य बाबतनी सुविधाओमां वधारो कर्यो छे। धानेरा तालुकाना जड़िया गामे पण नजीकना 20 जेटला गामडानी प्रजाने आरोग्य बाबतनी तमाम सुविधा मळी रहे ते माटे जड़िया गाममां मोटा मकानमां सामूहिक आरोग्य केन्द्र तमाम सुविधाओ उपलब्ध कर्यो छे। आ हॉस्पिटलोमां गायनेक विभाग, लेबोरेटरी विभाग, लेबर रूम सहितनी तमाम प्राथमिक सुविधा माटे अत्याधुनिक साधनो पण उपलब्ध बनाववामां आव्या छे, परंतु हाल आ सामूहिक आरोग्य केन्द्र उपर सारवार लेवा आवेला दर्दीओ आटाटली सुविधा होवा छतां सारवार विना ज परत फरी रह्या छे। कारण के जड़िया खातेना तैयार करवामां आवेला सामूहिक आरोग्य केन्द्र उपर 3 जेटला मेडिकल ऑफिसरनी साथे नर्सिंग स्टाफनुं महेकम फाळवामां आव्युं छे, परंतु તેમ છતાં છેલ્લા 7 દિવસથી આ સરકારી દવાખાનામાં એક પણ મેડિકલ ઓફિસર ફરજ ઉપર નથી। આટલું મોટું દવાખાનામાં તમામ સુવિધા ઉપલબ્ધ હોવા છતાં તબીબની ગેરહાજરીના લીધે કહી શકાય કે જડિયા ગામનું સરકારી દવાખાનું સોબાના ગાંઠિયા સમૂહ છે। નજીકના ગામોમાંથી આવતા દર્દીઓ માત્ર દવાખાનું જોઈ પરત ફરી રહ્યા છે। કેમ કેમ પાછા ગયા તમે? શું થયું? હડતાલ દે આ બેનને તકલીફ હતી, એના માટે લઈ આવ્યા, પણ ડોક્ટર હાલમાં હાજર નથી। બરાબર, તકલીફ વધારે છે, એના માટે ફરજ ધાનેરા જવું પડશે। શું કીધું તમે ગયા તો અંદર? અંદર કીધું સાહેબ હજી આવ્યા નથી, એટલે આવું ન હોય મારી યાર બીજી વખત થયું છે। બરાબર, શું થાય બેનને? બેનને તકલીફ છાતીમાં દુખાવો વધારે છે, એટલે હવે અત્યારે તાત્કાલિક ધાનેરા જવું પડશે। એટલે કોઈ દવા બીજી કોઈ ડોક્ટર જોયું કોઈ બન્યું ખરી? કંઈ નથી, કોઈ હાજર જ નથી, કોઈ હાજર જ નથી, શું કરવાનું? પહેલાં પણ આવ્યા હતા એ તો એ તમે કોઈ? હા, બીજી વખત થયું છે। બરાબર, પહેલાં એક બીજા બેનને લઈ આવ્યા એ ટાઈમે પણ રાહ જોવી પડી। કેટલું દૂર પડે ગામ અહીંથી તમારું? અમારું અહીંથી 15 કિલોમીટર છે। ના પાડી એમ કે આગળ લઈ જાઓ। અત્યારે કોરોના વાયરસનો કપરો સમય ચાલી રહ્યો છે, લોકો કામ વગર પોતાના ઘરેથી બહાર ન નીકળે તે માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ત્યારે 20 જેટલા ગામોના લોકોને જે જગ્યાએ સારવાર માટે નજીક પડતી હતી તે જગ્યા ઉપર સરકારની બેદરકારીના લીધે સારવાર ન મળતા દર્દીઓને સારવાર માટે ધાનેરા સુધી લાંબા થવું પડી રહ્યું છે। જડિયા ગામના સ્થાનિક આગેવાનો જડિયા ગામમાં આવેલા સરકારી દવાખાનામાં તાત્કાલિક અસરથી મેડિકલ ઓફિસરને મૂકી લોકોને પડતી હાલાકી તંત્ર દ્વારા દૂર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જડિયા ગામની અંદર મોટો દવાખાનું આવેલું હોય, પણ ડૉક્ટરના અભાવે એ દવાખાનું પેશન્ટ ગણાય આવે 15-20 ગોમના, પણ કોઈ ડૉક્ટર હાજર રહેતા નહીં। તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી એ કે તાત્કાલિક ડૉક્ટરોની ભરતી કરે। કેવી વ્યવસ્થા છે દવાખાનામાં? એમ જોઈએ બહુ સારી વ્યવસ્થા છે હાલ। શું શું સુવિધા હોય? બધા ડૉક્ટરો પહેલાં આવતા હતા, હાલ આ કોરોનાની મહામારીમાં કોઈ ડૉક્ટરો આવતા નથી। અચ્છા, દર્દીઓ આવે તો પછી ફરજ જાય બધા? દર્દીઓ આવે પણ પછી ફરજ જાય, ડૉક્ટર નથી, ડૉક્ટર કોઈ હાજર નથી। અમારા સરકારના સહયોગથી એટલું મોટું હોસ્પિટલ બનાવેલું હોય, છેવાડાનો ગામ લાગે છાત, પણ કોઈ બિચારીથી કોઈ ડૉક્ટર હાજર સ્ટાફમાં હે નથી। એટલે સરકારશ્રીની અમારી વિનંતી છે ગામજનોની કે જેમ બને આ કોરોનાની મહામારીમાં આગળથી ડૉક્ટરનો મૂળ જગ્યા ખાલી એટલે ભરતી કરવા બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર માનો એવું અમારું ગામજનોની સર્વની માગણી છે। કેટલા ગામના લોકો અહીંયા આગળ આવતા હશે? કોઈ સાહેબ ઓછામાં ઓછું 15-20 ગામ લાગે। અચ્છા, થેઠ વાસણ બોર્ડરથી મળીને ડુગલોલ બોર્ડર સુધી, આ બાજુ ઠાવરથી મળીને આ બાજુ થેઠ લોહારા, વિછીવાડી, ખેરા, રવિયા બધા હોય, સ્ટાફ પેશન્ટો આવે, પણ મૂકું ડૉક્ટર બે તારીખથી આજે નથી। પહેલાં તો કન્ટિન્યુ ડૉક્ટર રહેતા હોય 24 કલાક। એટલે સરકારશ્રીની અમારી ગામજનોની નર્મ વિનંતી છે કે જેમ બને જેમ મૂળ આ કોરોનાની મહામારીમાં ડૉક્ટરની ભરતી કરવી એ બદલ। જડિયા ગામમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રની હાલત જોઈને બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે। જડિયા ગામમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે તેની જાહેરાત માટે દરેક ગામમાં બોર્ડ લગાવવામાં આવ્યા છે, જો કે અકસ્માત કે કોઈ ઇમરજન્સી માટે દર્દી જડિયા ગામના સરકારી દવાખાને જાય તો મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી હોવાના લીધે ઇજાગ્રસ્તોને કમજોર સ્થિતિમાં સમય બગાડી આગળ રિફર કરવામાં આવે છે। ત્યારે શોભાના ગાંઠિયા સમાન બની બેઠેલું જડિયાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભવિષ્યમાં લોકોના રોષનો ભોગ બની શકે તેમ છે। ત્યારે તંત્ર દ્વારા આ બાબતે દરકાર લઈને તાત્કાલિક આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરની નિમણૂક કરવામાં આવે તો અહીં આવતા 20 ગામના દર્દીઓને સારવાર મળી શકે તેમ છે।
સાહેબ આ કયું હોસ્પિટલ કહેવાય, સુવિધાઓ અહીંયા આગળ અત્યારે? આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર જડિયા છે હોસ્પિટલ, 30 બેડની હોસ્પિટલ છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર લેવલની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ. સર ડૉક્ટર નથી, તબીબ નથી, કોઈ શું સાહેબ? તબીબી અધિકારી બીજી ઓગસ્ટથી એક તબીબી અધિકારી રાહ ખાતેથી ડેપ્યુટેશનમાં હતા, જેઓનો કરાર પૂર્ણ થતા તેઓ છૂટા થયેલ છે. એના પછી અમે લેખિત જાણ જિલ્લા કક્ષાએ કરેલ છે તબીબી અધિકારી પ્રતિનિયુક્તિ પર મૂકવા માટે અને એટલી પ્રોસેસ અમે આગળ કરેલ છે. સર કેટલું પોસ્ટિંગ છે અહીંયા ડૉક્ટર નર્સિંગનું એ બધા? નર્સિંગ સ્ટાફ 6 વેકેન્સી ભરાયેલી છે, 7 હોય છે, એમાંથી 6 ભરાયેલી છે. 3 MBBS મેડિકલ ઓફિસરની જગ્યા હોય છે જે અત્યારે ખાલી છે. 1 ડેન્ટલ સર્જનની જગ્યા છે જેમાં હું પોતે છું ડેન્ટલ સર્જનની પોસ્ટ પર. અચ્છા સાહેબ, દર્દીઓ આવતા હોય તો પછી કોણ સારવાર કરે અત્યારે? દર્દીઓ આવતા હોય ત્યાં સુધીમાં પ્રાથમિક સારવાર અને બેઝિક ટ્રીટમેન્ટ છે હું અને નર્સિંગ સ્ટાફથી જે બનતું હોય છે એ બધું કરી આપીએ છીએ એમને, અને વધુ કોઈ તકલીફ પડતી હોય તો પછી એમને આગળ રિફર કરીએ છીએ. અચ્છા, કોઈ સાહેબ ઇમરજન્સી આવે ને રાત્રે કોઈ ડૉક્ટર મળે તો? રાત્રે અત્યારે એક પણ ડૉક્ટરની MBBS એમની જગ્યા ભરેલી ના હોવાથી રાત્રે પેશન્ટ આવે છે તો નર્સિંગ સ્ટાફ હાજર હોય છે, એમના દ્વારા જે બેઝિક ટ્રીટમેન્ટ પ્રાઇમરી ટ્રીટમેન્ટ થવાની હોય છે એ કરી આપવામાં આવે છે. રેગ્યુલર કેટલી ઓપીડી રહે છે સાહેબ? રેગ્યુલર 80-100ની આજુબાજુ ઓપીડી રહે છે. એ લોકો ડૉક્ટર નથી એટલે બધા પરત જતા હશે ને સાહેબ? નહીં, બેઝિક ટ્રીટમેન્ટ જે હોય છે એ તો આપી દઈએ છીએ, પણ જેને સ્પેસિફિક ટ્રીટમેન્ટની જરૂરિયાત હોય છે એના માટે એમો ના હોવાથી આગળ. કેટલા દિવસથી સાહેબ અહીંયા આગળ નથી? 2 તારીખથી નથી, 2 ઓગસ્ટથી.